નમસ્કાર મારા વાલો ગુજરાતીઓ કેમ છો તમે બધા પૈસા તો બનેગામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે આજે આપણે પ્રાઇઝ એક્શન વિશે થોડું સ્ટડી કરવાના છીએ એમાં હું તમને છે ને સરળ એકાદ બે હું તમને ટ્રીક બતાવીશ એકદમ સરળ કે જે એઝ એ તમે સ્ટ્રેટેજી યુઝ કરી અને એમાંથી તમે ઇન્ટ્રાડે ડે અથવા તો પોઝિશનલ ટ્રેડિંગમાં તમે અમુક પૈસા કમાઈ શકો હવે બ્રેકઆઉટ એટલે અમુક સ્ટોકમાં અમુક રેન્જ જ્યારે બ્રેકઆઉટ થતી હોય છે તો આપણે એને કઈ રીતે શોધવી એની એકાદ બે સિમ્પલ ટ્રીક એકદમ સરળ હું તમને સમજાવીશ બરાબર હવે સૌથી મોટો પ્રોબ્લેમ કહું કે લોકો સાથે થાય છે શું ઠીક મને આ ક્વેશ્ચન આવ્યો કઈ રીતે કે રોજ રાતે આઠ વાગે આપણે હિન્દી ચેનલમાં એક વિડીયો મૂકું છું કે માર્કેટ એનાલિસિસનો બરોબર નિફ્ટી બેંક નિફ્ટી એમાં અમુક વખતે હું સ્ટોક લઉં છું અને ઘણી વખત બહુ સરસ આપણે એનાલિસિસ કરીએ ને તો ટ્રેન્ડ મળી જાય છે ને લોકો એમાં ટ્રેડ ટ્રેડ કરે છે તો અમુક વાર હમણાં આપણે રિસેન્ટલી એસબીઆઈમાં બહુ સક્સેસફુલ થયા હતા ટાટા મોટર્સમાં થયા હતા તો લોકોનો ક્વેશ્ચન કે સર આ રીત તમને કઈ રીતે ખબર પડે છે આટલી સરસ મુવમેન્ટની તો એના વિશે હું ચર્ચા કરવા માગું છું એટલે સરસ ધ્યાનથી પેશન્સથી આ વિડીયો જોજો બીજી એક વસ્તુ કે પ્રાઇઝ એક્શન છે ને એ એક આર્ટ છે શું છે આર્ટ સાયન્સ નથી હવે આપણે સ્કૂલમાં ને એમાં કોલેજમાં કેવું થાય ખબર કે અકાઉન્ટ શીખવા હોય મેથ્સ શીખા હોય એમાં શું થાય કે આપણે રટ્ટો મારી મારીને એક્ઝામ પાસ કરેલી હોય એટલે આપણે જ્યારે સ્ટોક માર્કેટમાં અને બિઝનેસમાં આવીને ને ત્યારે આપણને એવું લાગે કે આપણે કોઈ કોર્સ કરી લઈએ પાંચ કલાક દસ કલાકનો ચાર દિવસનો એક્શનનો એટલે બસ આપણને બધું આવડી જવું જોઈએ પણ તમારી સામે વસ્તુ હશે ને તોય તમે એમનો ફાયદો નહીં ઉઠાવી શકો કારણ કે આ વસ્તુ આર્ટ છે ધીરે ધીરે તમને આવડત પ્રમાણે આ બધી વસ્તુ આવડે એટલે હું છે ને વધારે કોમ્પ્લેક્સ નહીં બનાવવા વિડીયોમાં એકદમ સિમ્પલ વસ્તુ રાખીશ પણ તમે એની પ્રેક્ટિસ કરજો અને પછી ટ્રાય કરજો બરાબર જેમ કે અહીંયા નો એક કલાકનો મેં અહીંયા ચાર્ટ લીધો છે તો હું જે વાત કરતો હતો એ કયો હતો કે જે જેમ કે અહીંયાથી મેં આઠ વાગ્યાના વિડીયોમાં વાત કરવાની ચાલુ કરી કે અહીંયા છે ને મને બે કેન્ડલ દેખાડી એક કેન્ડલનો હાય શું હતો પાંચસો છ અને બીજા કેન્ડલનો હાઈ હતો પાંચસો સાતની આસપાસ તો પહેલો મારો મગજમાં ટ્રીગર આ થયું પછી એક હજી કેન્ડલ આવી જેનો હા તો પાંચસો છ પોઈન્ટ પચાસ બીજા દિવસે ટ્રીગર મારા હાથમાં એટલે મને એવું લાગી ગયું કે પાંચસો સાતની ઉપર આ સ્ટોક જાય અને એમાં સ્ટેબિલિટી આવે ને તો આમાં ટ્રેડ થાય થાય ને થાય બરાબર અને હું એવું ઈચ્છતો કે પાંચસો સાત કે પાંચસો આઠ ની ઉપર ક્લોઝિંગ આપે તો એક દિવસ ન આપી પણ બીજા દિવસે એને ક્લોઝિંગ આપી દીધું આ બધી વાત મેં વિડીયોઝમાં કરેલી છે તમે વેરીફાય કરી લેજો એટલે ઘણા લોકોની ક્વેરી આવે ને ઘણા લોકો નવા નવા શીખતા હોય ને તે લોકોને બધું ખોટું લાગે જે હું શીખવાડું નહીં કે આ તો હવે બીજા ચાર્ટમાં તો કોઈ બી કહી શકે આમ કે તેમ પણ મેં બધું એનાલિસિસ કરીને કીધું છે ઓલરેડી તમે વિડીયોમાં વેરીફાઈ કરી લેજો બરાબર પછી પછી અહીંયા કેવું થયું હવે હવે એક બહુ સરસ પેટર્ન આવી ગઈ કે ઓલરેડી એક બે ત્રણ ચાર પાંચ છ છ છ કેન્ડલ વન આરની અહીંયા હતી કે જે પાંચસો સાત થી પાંચસો આઠની ની રેન્જમાં હતું અને એને પછી પાંચસો આઠ ઉપર ક્લોઝ આપ્યું જેવું ક્લોઝ હોય પણ એવું કેટલી સરસ મુવમેન્ટ આવી ગઈ એ મુવમેન્ટ ક્યાં સુધી આવી ખબર છે કે એણે હાઈ માર્યો પાંચસો પચીસ પાંચસો છવ્વીસ સુધી એટલે પાંચસો નવ બી હું ગણી લઉં તેના પછી બીજ પ્રમાણે બહુ સારી મુવમેન્ટ આવી ઘણા લોકો એ ટ્રેડ બી લીધેલો હતો પછી એ લોકોના મેસેજ આવ્યા તો આમાં કઈ બહુ મેં કોમ્પ્લેક્સ વસ્તુ ઓબ્ઝર્વ નથી કરી મેં ખાલી વન આવરની અમુક કેન્ડલ ઓબ્ઝર્વ કરી અને કેન્ડલમાં એ ઓબ્ઝર્વ કર્યું કે આને સ્ટ્રગલ ક્યાં થાય છે ઉપર જવામાં બરોબર અને આ કેટલી વાર મહેનત કરે છે આ ઉપર જવા માટે આ આ છે ને ચાર્ટ તમારી સાથે વાત કરતું હોય ને એવું તમને લાગે એટલે તમને આ બધા લેવલ મળે તો હવે પછી આમાં પાંચસો નવ ઉપર તમે ઇન્ટ્રા ડે કરો તો બી ચાલે પોઝિશનલ ટ્રેડિંગ લ્યો તમે તો બી ચાલે સબ ટુ યુ હું આમાં કોઈ સ્પેસિફિક વસ્તુ તમને નથી કહેતો જ્યાં તમારું કમ્ફર્ટ લેવલ ત્યાં કરો ઘણા લોકો રિસ્ક રેશ વન ઇઝ ટુ ટુ ફી ફોલો કરે જ ઘણા લોકો વન ઇઝ ટુ વન બી કરે એટલે કઈ રીતે આમાં વિચારવાનું આમાં તો આપણે કેન્ડલ સાઈડ વિચારી ન શકીએ જેમ કે હું એવું વિચારી શકું કે ઓકે પાંચસો નવે મારી એન્ટ્રી કરું છું ને સોરી પાંચસો નવે મારી એન્ટ્રી કરું છું ને તો બે હજારનો પ્રોફિટ થશે ને એટલે હું નીકળી જઈશ તો સામે એક હજારનો જ લોસ થઈ તો મારી જેટલી ક્વોન્ટિટી હોય ને એને ગુણ્યા અમુક કરું ને તો એ હજાર થતા હોય ત્યારે મારે નીકળી જવાનું અને મારી એટલી ક્વોન્ટિટી હોય એને ગુણ્યા અમુક કરવું એટલે બે હજાર થતા હોય તો ત્યારે હું પ્રોફિટ બુક કરી લઉં પછી વન ઇઝ ટુ વનમાં એક એક હજારનો લોસ પાંચસો પાંચસોનો કરો તો પાંચસો પાંચસો નો જે પ્રમાણે તમારી કેપિટલ હોય જે પ્રમાણે તમે રિસ્ક મેનેજમેન્ટ કરતા હોય એ જ પ્રમાણે ઘણા લોકો એવું બી કરે છે કે જેમ કે મે સો ક્વોન્ટિટી માટે એન્ટર કરેલું હોય અને તો એવું કરે કે પચાસ ટકા ક્વોન્ટિટી એ લોકો વન માં ટુ વનમાં કાઢી નાખે અને બાકીની પચાસ ટકા ક્વોન્ટિટી વન માં ટુ ટુમાં કાઢી નાખે તો બી ચાલે અને આમાં ટ્રેલિંગ સ્ટોપ લોસ કરો તો વધારે સારો આ ઘણી વખત માર્કેટ ફટાક ધરીને નીચું આવી જાય આપણો પ્રોફિટ જેટલો થતો એટલો તો બચી જાય બરાબર હવે બીજી વસ્તુ કે અહીંયા જો અચાનક પાછું માર્કેટ નીચે આવ્યું છે તો હું કઈ રીતે વિચારું તો મને ખબર છે કે પાંચસો સાતથી લઈ અને પાંચસો નવની રેન્જમાં ઓલરેડી આનો એક સપોર્ટ હતો કે ત્યાંથી માર્કેટ ઉપર આવ્યું હતું તો ઇમિજિયટ તો હું આ લેવલ જોઈશ કે આ લેવલની આસપાસ માર્કેટ ક્લોઝ થાય છે કે આની નીચે થાય છે જો આની નીચે થાય તો એ અગેન નબળું કહેવાય તો એ સારું ન કહેવાય એટલે મારો વ્યૂ પોઈન્ટ હું થોડોક બદલી નાખીશ જો મારે શોર્ટ કરવામાં ગ્રીપ હોય તો હું એમ અહીંયા નીચે જોઈ લેવાનું કે આ બધા જ્યારે ઉપર જતા હતા ત્યારે સૌથી લો કોણે મારેલી હતી આ બધી આખી મૂવમેન્ટમાં લો કેન્ડલ આ છે તો જે આ આખી જે મૂવમેન્ટ ગઈ ને આખી જે આ મૂવમેન્ટ એનો સૌથી લો કઈ વસ્તુ આવે છે તો કે એ આ આવે છે ચારસો એકાણું તો ચારસો એકાણું છે ને એ એનો બહુ સરસ મોટા મોટો સપોર્ટ કહેવાય એટલે હું એને બી ઓબ્ઝર્વ કરીશ કે આ તૂટતું નથી ને જો આ તૂટતું નથી ને તો બી એક બહુ સારી વાત કહેવાય કે ત્યાંથી હું પાછું બાયોનડીપ્સ કરીશ એટલે કેવા અલગ અલગ લેવલ હું વિચારું છું વિચારું પણ એ બી એક કોમન સેન્સની જ વાત છે ને કે જ્યારથી આ મુવમેન્ટ શરૂ થઈ એ મુવમેન્ટનો સૌથી વધારે લો કયો છે એ લો જ એનો સપોર્ટ હોઈ શકે કારણ કે ત્યાં સૌથી ઓછી બીડ બુલાણી હતી અને ત્યાં સૌથી વધારે સપ્લાય આવી હતી સૌથી મોટો લો હતો આખી મુવમેન્ટનો તો એ મારા માટે સ્ટ્રોંગ સપોર્ટ કહેવાય એ બી હું જોઈ લઈશ બરાબર છે એટલે આ રીતે આપણે વિચારવાનું હોય એ રીતે એક બીજું એક્ઝામ્પલ આપી દઉં વીકલી વાળું એક એક્ઝામ્પલ આપી દઉં એટલે તમારા બીજા બધા ડાઉટ બી દૂર થઈ જાય જેમ કે એક આ કેન્ડલ કે જેમાં જે કેન્ડલ બની હતી જાન્યુઆરી એન્ડ ટુ ફેબ્રુઆરી સુધીમાં અને એમાં એક જ વીકમાં એણે કુછ ત્રીસ ટકાનો આને જમ્પ માર્યો અહીંયા બરાબર તો હવે એક ક્વેશ્ચન છે કે આપણે આ વસ્તુ આપણે હાથમાં આવત કે ન આવત કારણ કે વીકલી કેન્ડલ બી બહુ મેટર કરે છે હું તમે છે ને બીજા બધા સ્ટોકમાં વીકલી કેન્ડલ બી સ્ટડી કરાવીશ બરાબર છે હવે એક ઘણા લોકો એવું કહેશે કે સર આવું બધું એનાલિસિસ તો અમને બી કરતા આવડે આવું તો કોઈ બી કરી શકે પણ તમને હું ખાલી સમજાવું છું ઇટ્સ અપ ટુ યુ કે તમે મારી ઉપર કેટલો ટ્રસ્ટ કરો છો ને તમે કેટલું આને ફોલો કરો છો બરાબર શીખવાની વાત છે આ બધી વસ્તુ તો માની લો કે હું એ સમયે અમુક વીકલી ચાર્ટ સ્ટડી કરતો તો મને ખબર હોત કે એસબીએનો ઓવરઓલ ટ્રેન્ડ તો અપ છે કારણ કે બધી વીકલી કેન્ડલ સરસ છે બરાબર પછી અહીંયા બે કેન્ડલમાં કંઈક અલગ થાય છે આ કેન્ડલનો હાય ત્રણસો દસ છે અને આ કેન્ડલનો હાઈ ત્રણસો આઠ છે એટલે અહીંયા એક રેજીસ્ટન્સ વીકલી બેઝિસ ઉપર મને ત્રણસો આઠથી ત્રણસો દસનું મળી ગયું પછી હું ઓબ્ઝર્વ કરતો હોય શું થાય છે તો આ પછીના વીકમાં તો એકદમ દો કેન્ડલ મળી એટલે મને કંઈ ટ્રેન્ડ ન મળ્યું બરાબર એટલે આવું ઓબ્ઝર્વ મારા વિશે થતું હોય પણ હવે થોડાક અહીંયા પાછળ જાઉં ને તો અહીંયા રેજિસ્ટન્સ મને ત્રણસો દસનું દેખાય છે બરાબર પણ હવે હું બીજી વસ્તુ શોધું તો અહીંયા થોડુંક પાછળ જાઉં ને તો જે રીતે અહીંથી ઉપર આવ્યો ને અહીંયા એક ઝોનમાંથી આવી રીતે નીચે આવ્યો છે તો આ જે ઝોન છે ને એનો હાઈ શું છે તો કે ત્રણસો

તો એક ઉપર છે ત્રણસો ચુમ્માલીસનું રેઝિસ્ટન્સ પછી નીચે એણે એક બનાવ્યું હતું એક આખી એમ ચેનલ આવી હતી અને અહીંયા આપણે ત્રણસો દસ મળ્યું ત્રણસો દસ અહીંયા ક્યાં આવે હવે આને ઉપર ગયો ને તો મારું સૌથી પહેલું ટ્રીગર શું હોય ખબર કે આને ત્રણસો દસ તો ક્રોસ કરી નાખ્યો એ મોટું ટ્રીગર હોય મારા માટે એટલે નીચેની સાઈડ એને ક્રોસ ના કર્યું ટુ નાઇન્ટી ફાઈવ ઉપર સાઈડ ત્રણસો દસ વડું ક્રોસ કર્યું બરાબર છે ત્રણસો દસ ત્રણે ક્રોસ કર્યું એટલે મારા માટે એક ટ્રિગર હવે માની લો કે તમે એમાંય કન્વિન્સ ના હોય કે એના પછી તરત રેઝિસ્ટન્સ તો ત્રણસો ચુમ્માલીસે આવે છે ને તો જો અહીંયા થયું છે શું કે એણે સીધું ચારસો આઠનો અહીંયા હા કેન્ડલમાં હાઈ માર્યો એટલે ત્રણસો ચુમ્માલીસ ને ક્રોસ કરી ગયું અને એ પછી એને હાઈ કેટલો માર્યો ખબર છે ફોર એટલે સેવન ફોર ટ્વેન્ટી સેવન સુધી ગયું એટલે તમારી જે વિચારવા તમે આમાં કેટલું બધું વિચારી શકો કે જો તમને ત્રણસો દસ ઉપર આઈડિયા ન આવે કે આ કેટલું સ્ટેબલ રહેશે કંઈ વાંધો નહીં તમે ત્રણસો ચુમ્માલીસને ફોલો કરી શક્યા હોત કે ન કરી શક્યા હોત કારણ કે એ લાસ્ટ એ ઝોનને બ્રેક કરીને નીચે આવ્યું હતું બરોબર છે તો એ બહુ મોટું ડિમાન્ડ સપ્લાય વાળું ઝોન કહેવાય પછી બી એને કેટલો સરસ ટીગર મારી દીધો એટલે આ બધી વસ્તુ જે બીજા લોકો માટે સરપ્રાઇઝ હોય એ આપણે લોકો માટે આપણે ખાસ કરીને આને આપણે પકડી શકીએ એ જ વસ્તુ તમને પ્રૂવ કરવા માગું છું કે ટાટા મોટર્સના સ્ટોકમાં જાઓ ને તો જે હમણાં અમુક વીકલીમાં એને બહુ સરસ સરસ આપી આપીને તો દુનિયાભરના ફેસબુક ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ઉપર ચર્ચાઓ થવા શરૂ થઈ ગઈ કરે યાર આ મુવમેન્ટ મિસ થઈ ગઈ ઘણા લોકો શોર્ટ કરીને ફસાઈ ગયા હવે તમે મારો હિન્દી ચેનલમાં જઈ અને આઠ વાગ્યાનો વિડીયો જુઓ પહેલાનો તો આપણે આ મુવમેન્ટ વિશે કીધેલું હતું તમે જઈ અને વેરીફાઈ કરતા પડી અને મને આના ઉપર બહુ ક્વેરી આવી કઈ વાંધો નહીં સિમ્પલ વસ્તુ ટાટા મોટર્સનો વીકલી ચાર્ટ મેં લીધો છે આ વીકલી ચાર્ટ બરોબર વીકલી ચાર્ટમાં આ મુમેન્ટ આવી એ પહેલાં શું દેખાતું હતું આ તમને શું દેખાય છે આમાં એવું દેખાય છે જો કે અહીંયા એક કેન્ડલ હતી જેનો હાઈ હતો થ્રી ફિફ્ટી સેવન ત્રણસો સત્તાવન ત્રણસો અઠાવન આ કેન્ડલનો હાયો ત્રણસો સાઠ અને ત્રણસો અઠાવન તો ત્રણસો સત્તાવન આપણને એક કેન્ડલ બે કેન્ડલ ત્રણ કેન્ડલ અને ચાર કેન્ડલ વીકલી કેન્ડલ મળે છે હવે યાર આનો કાંઈક તો મિનિંગ હોય કે ન હોય કે વીકલી કેન્ડલ અને છેલ્લા કેટલા મહિનાથી આ કોશિશ કરે છે એમ વીકલી એટલે એક વીકની ચાર એક મહિનાની ચાર જ કેન્ડલ હોય તો તમે ગેપ જો કે એને લગભગ એક બે મહિના લાગે છે પાછું એ અમાઉન્ટ ઉપર આવતા આવવા માટે બરોબર તો મને એ તો ખબર પડે કે છેલ્લા કેટલાય સમયથી ટાટા મોટર્સ ત્રણસો થી ત્રણસો સાહીઠનું એક લોંગ ટર્મ રેઝિસ્ટન્સ છે આવી એટલી તો ખબર પડે કે ન ખબર પડે બરોબર પછી બીજું કે જે રીતે પેટર્ન બને છે એ રીતે પેટર્ન જોઈને શું લાગે કે જો આ રીતે થાય છે તો આ જે આખી પેટન છે આ જે બને છે એમાં શું ખબર પડે કે એટલો નીચે નથી જતો નીચે તો એક ઝોન બનેલું છે બરોબર છે એટલે એ બી આપણને ખબર પડે કે આ ઉપર જવાની સ્ટ્રગલ જ કરે છે એને બહુ નીચે જવામાં રસ નથી આ બધું ચાર્ટ તમારી હારે વાત કરે અને જેવું એણે આ ત્રણસો સાહીઠવાળો ઝોન ક્લિયર કર્યો એ પછી એણે રોકાવાનું નામ ન લીધું તો આ બધી પેટર્ન પોઝિશનલ ટ્રેડિંગમાં યુઝ થઈ શકે તમે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તો એમાં અલાપ થઈ શકે ઇન્ટ્રાડે કરતો કરતા હોય એમાં અલાભ થઈ શકે તમારે ખાલી જોવાનું છે કે ચાર્ટ તમારી સાથે કઈ રીતે વાત કરે છે અને આમાં કોઈ સ્પેક્યુલેશન નથી અને આમાં કોઈ પ્રાઉડ લેવા જેવું બી નથી કે હો હો જો અમને કેવું આવડી ગયું હું કેટલો સાચો પડ્યો આપણે એવું બી કહેવાની જરૂર નથી હું તમે ખાલી સમજો કે હું સિમ્પલ તમને વન આવરની ચાર્ટ ઉપર અને વીકલી ચાર્ટ ઉપર જે એક્ઝામ્પલ આપું છું અને આ એ એક્ઝામ્પલ છે કે જેના વિશે ઓલરેડી હું ડિસ્કસ કરી ચૂક્યો છું બરાબર એટલે આવું ઘણા બધા સ્ટોકમાં તમને જોવા મળશે ઘણી બધી વસ્તુ તમારે શીખવા જેવી છે આ બધી સિમ્પલ સિમ્પલ વસ્તુ ફોલો કરો તો તમે પ્રોફિટ કમાઈ શકો જેમ કે રિલાયન્સ હવે રિલાયન્સમાં વીકલી ચાર્ટ છે હવે વીકલી ચાર્ટ જો કે કઈ રીતે આમ આગળ જાય છે હવે વીકલી એક એકા હતું બાવીસો ચુમ્મોતેર પછી અહીંયા તો બાવીસો પચાસ બાવીસો એકત્રીસ તો બાવીસો ત્રીસથી લઈ અને બાવીસો ચુમ્મોતેર જેવું એક પેટર્ન જાતી હતી તો ઘણા લોકોને અહીંયા ચાલીસ રૂપિયાનો ડિફરન્સ દેખાય પણ ચાલીસ રૂપિયા નહીં વિચારવાના આપણે અહીંયા એસબીઆઈ કે ટાટા મોટર્સની વાત નથી કરતા આપણે રિલાયન્સની વાત કરીએ કે જેના માટે દસ વીસ રૂપિયા એક બહુ નાની વાત છે પર્સન્ટેજ કે એક પર્સન્ટેજ દોઢ પર્સન્ટ ગેપ આવે છે તો ઓકે આપણે એને એવો ફોર્સ ના કરી શકીએ કે અહીંયા બાવીસો ત્રીસે અહીંયા બાવીસો ત્રીસે એટલે વીસ ત્રીસ રૂપિયાનો ફરક ચાલે પણ તમારે અહીંયા જોવાનું કે કઈ રીતે એની કેન્ડલ સ્ટ્રગલ કરે છે કે અહીંયા એક રેઝિસ્ટન્સ લઈ નીચે આવીને સરસ રીતે પાછી સ્ટ્રગલ કરી પાછું ઉપર જઈ પાછી એને સ્ટ્રગલ કરી અને હવે પાછી ઉપર જવા જાય છે તો મને અહીંયા ખબર પડી જાય ને કે જેવું ઉપર એસ્ટાબ્લિશ થઈ ગયું તો એક મુમેન્ટ આવી શકે છે તરફ કેવી મુમેન્ટ બની તમે એ જોયો કે ચાર્ટ કેવો બન્યો જોજો તમે એટલે અહીંયા બી કેટલું સરસ આમ તરત આપણને ખબર પડી જાય કે શું થાય છે એટલે આ બધું તમને ચાર્ટમાં જોતા આવડવું જોઈએ આ એક આર્ટ છે થોડીક પ્રેક્ટિસ કરો તમારી આંખને થોડી જવાબદારી સોંપો તો તમને આ બધું આવડે કોઈની ટિપ્સ કે કોઈના કોલ્સ તમારે ફોલો કરવાની જરૂર નથી હું ખાલી એટલું જ પ્રૂવ કરવા માંગુ છું બસ બીજું કઈ નહીં સમજાય છે આ બધી વસ્તુ વીકલી ચાર્ટ ચાર્ટ વન મેજર મેજર સપોર્ટ ટ્રેન્ડ કઈ રીતે ચાર્ટ ઉપર જાય છે કઈ રીતે ચાર્ટ નીચે આવે છે બધું બહુ સિમ્પલ સિમ્પલ વસ્તુ છે કે જેને આપણે રટ્ટો મારીને ક્યારેય આપણે શીખી શકીએ નહીં આપણી લાઈફમાં બરોબર છે એટલે આ વસ્તુ એક ખાસ તમે બધું માર્ક કરો તો તમે આરામથી ટ્રેડ કરી શકો એટલે જ હું દર વખતે કહું છું કે ટીપ્સના ચક્કરમાં કે કોલ્સના ચક્કરમાં પડશો ને એનાથી કોઈ દિવસ આવક ન આવે એનાથી કોઈ દિવસ કોઈ માણસ ઉપર ન જાય અને બીજી વસ્તુ કે લોકોને કેવું છે ખબર અઘરું કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ સેટઅપ્સ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ ઇન્ડિકેટર બહુ વધારેનું લોજિક હું લોકોને કહું કે સિમ્પલ વસ્તુ ફોલો કરે તો એમ એમ થાય સિમ્પલ વસ્તુ સ્ટોક માર્કેટમાં ન ચાલે અને અઘરી વસ્તુ આવડતી નથી આ બી એક લોજિકલ એક પ્રોબ્લેમ થાય છે બરાબર છે એટલે આ વિડીયોમાં સિમ્પલ સિમ્પલ વસ્તુ જ મારે બતાવી હતી આ વસ્તુની પ્રેક્ટિસ કરવા માંડો જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમને આ બધું આવડતું જશે બરાબર અને જ્યાં ટેકનિકલ ક્વેરી હોય ત્યાં મને ઈમેલ અને વોટ્સઅપ કરી દો ઘણીવાર મને આન્સર આપતા વાર લાગે છે પણ હું આન્સર આપું છું બરોબર છે અને જો સરસ રીતે સ્ટોક માર્કેટમાં આગળ વધુ હોય તો પૈસા તને એની વેબસાઈટ વિઝિટ કરી લ્યો એપ ડાઉનલોડ કરી નાખો તમને એક દેઢ લાખ રૂપિયાના કોર્સિસ તો નવા લોકો માટે મેં ફ્રી રાખેલા છે અને પછી સ્ટ્રેટેજી સ્પેસિફિક કોર્સિસમાં ઇન્ટ્રાડે છે ઓપ્શન ઇન્ટ્રાડે છે ઓપ્શનલ પોઝિશન છે સ્વિંગ ટ્રેડિંગ છે ઘણું બધીની સ્ટ્રેટેજી અને બધું રિસ્ક મેનેજમેન્ટ મેં સાથે આપ્યું છે પણ શીખીને આગળ વધો તો સારું બાકી એ રીતે આગળ વધવાની તો તમે લાંબા ગાળે વેલ્થ બી બનાવી શકો બરાબર એ હંમેશા હું મેસેજ હું તમને આપતો રહીશ એવી રીતના રિલાયન્સનો રિલાયન્સમાં બી જો વન આરની જે ચાર્ટ છે ને એમાં બી મેં ઘણું બધું કીધેલું હતું કે આ રિલાયન્સમાં હંમેશા બાયોન્ડિપ સ્ટ્રેટેજી બહુ સરસ કામ કરે છે પણ ચલો ને આપણે બીજા વિડીયોમાં આપણે રિલાયન્સને અલગ રીતે જ આપણે ટ્રીટ કરશું અત્યારે મારે બહુ ડિસ્કસ કરવું નથી કારણ કે પછી બહુ ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ જશે મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી મારી તમને ખૂબ શુભેચ્છા